શહેરના કાળિયાબીડ વિસ્તારમાં રહેતા અરુણભાઈના ઘરે તેમણે ગાર્ડન બનાવ્યું છે, જેમાં આવેલી નારિયેળી ઉપર સુગ્રીઓએ માળો બનાવવાનો પ્રારંભ કરી દીધો છે। ભાવનગર શહેરમાં કાળિયાબીડ વિસ્તારના મોહનનગરમાં રહેતા અરુણભાઈ નિકુમ પર્યાવરણવાદી વ્યક્તિ છે। અરુણભાઈએ પોતાના ઘરમાં ગાર્ડન બનાવ્યું છે, જેમાં નારિયેળી સહિત અનેક વૃક્ષો વાવ્યા છે। અરુણભાઈ ભાવનગરની મુંગા બેરા શાળામાં નોકરી કરતા હતા। રિટાયર્ડ થયા બાદ ઘરમાં પ્રકૃતિને પ્રિય હોય તેવી પ્રવૃત્તિઓ કરતા રહે છે। ઘરમાં તેમણે વાવેલી નારિયેળીમાં છેલ્લા 15 વર્ષથી સુગ્રીઓ માળા કરે છે। કુદરતના બિલ્ડર કહેવાતા સુગ્રીઓ મે મહિનામાં અથવા જૂન મહિનામાં માળા બનાવવાનો પ્રારંભ કરે છે। गार्डन में बधा झाड़वा वाव्या छे, एमां बे एक नारळनुं झाड छे पाछळना भाग में, आगळना भाग में बे नारळी छे। अने 8 वर्ष पहेला अमे जोयुं तो अमुक नाना नाना पक्षीओ आववा मांड्या हता नारळी उपर। ज्यारे नारळी मोटी थई गई त्यारे अमे जोयुं के हवे नारळ आववा मांड्या छे। त्यारे नाना नाना पक्षीओ किलबिल करता करता आ झाड उपर बेसे अने ई पोतानी रीते एवा एवा घर बनावा माँड्या। त्यारथी अमने खबर पड़ी कि आ सुगरी छे, एटले सुगरण जेने कहेवाय के जे सारामां सारू कूवानी अंदर जे घर बनावता होय छे एवा माळा अहींया बनावा माँड्या। पहेला वर्षे तो अमने एटलो बधो आनंद थयो कि अरे वाह, आपणा झाड उपर आ लोको आटला सरस माळा बनावे छे। त्यारे अमने एम थयुं के नहीं, कुदरतनुं ये करवुं छे। अने राजा साहेबे ज्यारे विक्टोरिया पार्कनी अंदर पक्षीओ माटे एमने जे आयोजन कर्युं हतुं त्यारे एम लाग्युं के ना, के राजा साहेबे पक्षीओने अहींया इन्वाइट करवा माटे सारामां सारो माहोल तैयार कर्युं छे। एमांथी आपणा आ झाड उपर जो पक्षीओ आवे ने आवुं घर बनावे त्यारे आपणने हास थाय के चलो आपणुं कंईक अहींया भावनगरमां सिद्ध थयुं के आपणे एमना माटे कंईक उपयोगी थया। आज झाड़वा उगाड़वानी पाछळ आपणने एम थाय के भाई छायो मळे ए मळे, पण आ पक्षीओ एमनो पोतानो जे विसामो छे ए अहींया बनावा माटे जून महीनानी अंदर आवे, अने जून महीनाथी तो सप्टेम्बर महीना सुधी एमना पोताना माळा बनावीने ए पोतानी रीते एनी अंदर ईंडा आपे, बच्चा तैयार थाय अने पछी बच्चाओ उड़ता थाय त्यारे अमे क्यारेक हाथमां लईने ए बच्चाओने झाड उपर मूकीए, पछी पक्षीओ पछी चाच चाचमां ए करीने एने खवडता होय एवी रीतना ए लोको અહીંયા માળા બનાવીને પોતાનો 3 મહિનાનો પીરિયડ અમારી સાથે ગુજારે છે। એટલે અમને એટલો બધો સરસ આનંદ મળે છે કે અમે સવારના 6 વાગે જ્યારે જાગતા હોઈએ ત્યારે એમનો કિલકિલાટથી જ અમે જાગીએ છીએ, અને સાંજ પડે એટલે છેલ્લે સુધી એ લોકો એમની રીતનું એ કામ કરીને પાછા વ્યા જતા હોય છે। જ્યારે ઘર તૈયાર થાય ત્યારે જ અહીંયા વસવાટ કરે છે, ત્યાં સુધી ઘર એનું ન બને ત્યાં સુધી એ લોકો બહાર ક્યાં રહે છે ક્યાં નહીં કાંઈ ખબર નથી। પણ અહીંયા આવ્યા પછી જ્યારે પોતાનું ઘર પૂરું થાય પછી એની અંદર ઈંડા મૂકે, ત્યારે વરસાદે પડતો હોય, વરસાદમાં એમના ઈંડાય નીચે પડતા હોય, ક્યારેક ક્યારેક બચ્ચા તૈયાર થઈ ગયા હોય તો એ તૈયાર બચ્ચા પણ નીચે પડતા હોય, ત્યારે અમે એને હાથમાં લઈ અને રમાડતા હોઈએ। જ્યારે ગણપતિ ઉત્સવ આવે ત્યારે ગણપતિના મૂર્તિ ઉપર એ પક્ષીઓ છે નાના નાના બચ્ચાઓ તો એ રમતા હોય છે, અને પછી એની મમ્મી આવીને
એ બચ્ચાઓને ખવડાવે અમારી સાથે, અને પછી એ લોકો એમને બચ્ચાઓને લઈ જાય. અરુણભાઈના ઘરમાં નારિયેળીમાં હાલ અનેક સુગ્રીઓએ માળા કરવાનો પ્રારંભ કરી દીધો છે. અરુણભાઈ અને તેમનો પરિવાર સુગ્રીઓના માળાને લઈને ખૂબ જ ખુશ છે. સુગ્રીઓ વગર આવકારે તેમની નારિયેળી પર આવતા અરુણભાઈ ખુશ ખુશ છે. તેઓએ બીજી નારિયેળી પણ ઘરમાં વાવી છે, કારણ કે સુગ્રીઓ જે માળાઓ કરે છે તેમાં તાતણા નારિયેળીના પાનમાંથી કરે છે, માટે તેમણે વધુ બે નારિયેળી વાવી દીધી છે. અરુણભાઈ અને તેમના પરિવારની સવાર અને સાંજ સુગ્રીઓના કલબલથી થાય છે, સાથે આસપાસના લોકો પણ તેમનો મધુર અવાજ અને સુગ્રીઓની કળાને નિહાળવા માટે આવે છે. મારા ફાધર અરુણભાઈ ગોવિંદભાઈ નિકુમ, જેમના ગાર્ડનિંગનો બહુ જ શોખ છે, એમણે આ ઘરમાં સારું એવું ગાર્ડનિંગનો શોખ કરીને ઘણા સારા એવા વૃક્ષો એમણે વાવેલા છે. એક દ્રષ્ટિએ કહેવા જઈએ તો એ પણ પ્રકૃતિ પ્રેમી જ છે, કારણ કે બગીચામાં એમણે નારિયેળી, આંબો, ચીકુ, જમરૂ એવા વિવિધ પ્રકારના તથા શોપીસ પ્રકારના પણ એમણે વૃક્ષો વાવેલા છે. પણ છેલ્લા 8-10 વર્ષથી અમે જોઈએ છીએ કે અમારા નારિયેળીના ઝાડ પર, જે કુવા પાર અને એવા જગ્યા પર જ્યાં તમને સુગ્રીના માળા જોવા મળતા હોય છે, જ્યાં આજુબાજુમાં ક્યારેય મનુષ્યનો કે એનો વાસ હોતો નથી એવી જગ્યા પર તમને સુગ્રીના માળા જોવા મળતા હોય, અને અમારા ગાર્ડનમાં પણ સેમ વસ્તુ નારિયેળીના ઝાડ પર જોવા મળતી હોય, ત્યારે જોઈને ઘણો જ આનંદ થાય છે કે નહીં ભાઈ, પક્ષીઓ પણ મનુષ્યો સાથે આવીને રહી શકે છે. તમે જોઈ શકો છો કે અહીંયા સુગ્રીના માળા એટલા મસ્ત પ્રકારે એ લોકોએ બનાવેલા હોય છે કે અમને જોઈને પણ ઘણો આનંદ મળે છે. સવારથી સાંજ પક્ષીઓના કલબલાટમાં જ અમારો દિવસ પસાર થઈ જાય છે. સવારે ઉઠવા માટે પણ અમારે કંઈ અલાર્મ લગાડવાની જરૂર પડતી નથી, ત્યારે પક્ષીઓના અવાજથી જ અમારો દિવસ શરૂઆત થઈ જાય છે એ રીતે. અને આ પક્ષીઓ એવા મસ્ત છે દેખાવમાં પણ, અને અવાજ પણ એટલો મસ્ત મધુર હોય છે કે અમને પણ સાંભળવાની અમને બહુ જ મજા આવે છે. ક્યારેક તો એવું લાગે છે કે અમે પણ પ્રકૃતિના ખોળે અમે દિવસ નિહાળીએ છીએ.